હેલો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ જ્ઞાનેશ્વર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 આપણો વિષય છે અંગ્રેજી. આજે આપણે નવી યુનિટ શરૂ કરવાનું છે સ્વાધ્યાય પોથીની અંદર. યુનિટ 4 છે એ આપણે લખી લીધું છે અને પૂરું કરી ચૂક્યા છીએ. હવે આવશે યુનિટ 5, હિયર વી આર ડાન્સિંગ, એટલે કે અમે અહીંયા નાચી રહ્યા છીએ. તો આપણે એનો પ્રશ્ન જોઈએ, બરાબર. પહેલાં છે એ તમને સમજૂતી આપેલી છે પહેલાં પેજની અંદર, કારણ કે આ પાઠની અંદર ચાલુ વર્તમાન કાળ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે કે આ પાઠની અંદર મુખ્યત્વે ચાલુ વર્તમાન કાળવાળા શબ્દો, વાક્યો અને એનો જ ઉપયોગ થાય છે. એટલે આપણે જુદા જુદા બુક્સની અંદર પહેલાં તો ચાલુ વર્તમાન કાળની સમજૂતી આપી છે, જે આપણે ફોર લાઇન બુકમાં પણ લખેલું છે, સમજી પણ ગયા છીએ અને અગાઉના વિડીયોમાં પણ વારંવાર તેનું રિવિઝન કરેલું છે. તો એ સમજી લીધા બાદ હવે જો નીચે બીજું કોષ્ટક આપેલું છે એમાં નિયમો પાછા એકવાર આપણે જોઈ લઈએ. ફોર લાઇન બુકમાં જે રીતનું લખેલું છે એ જ રીતના નિયમો છે, બરાબર. પણ એ ત્રણે ત્રણ નિયમ છે, એકવાર આપણે રિવાઇઝ કરી જઈએ. પહેલો નિયમ છે, અમુક એક્શન વર્ડ્સના અંતે માત્ર આઈએનજી મૂકવામાં આવે છે. એના ટોટલ 20 જેટલા ક્રિયાપદો આપેલા છે, 20 એક્શન વર્ડ છે, જેની ફરતે ખાલી આઈએનજી લગાડો મુખ્ય ક્રિયાપદની ફરતે પાછળ તો ચાલુ વર્તમાન કાળનું રૂપ છે એ બની જાય. સ્ટેન્ડ છે એની પાછળ ખાલી આઈએનજી લગાડો તો સ્ટેન્ડિંગ થઈ જાય, એટલે કે બેસી રહ્યો છે, સોરી ઊભો રહી રહ્યો છે. બીજું છે વોક, એટલે કે ચાલવું, તો વોકિંગ પાછળ માત્ર આઈએનજી લગાડો તો વોકિંગ એટલે કે ચાલી રહ્યો છે. તો આ રીતે ટોટલ 20 જેટલા એક્શન વર્ડ્સ આપેલા છે જેની પાછળ માત્ર આઈએનજી લગાડીએ એટલે ચાલુ વર્તમાન કાળમાં ફરી જશે. બીજો નિયમ છે, અમુક એક્શન વર્ડ્સને એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ એટલે કેવા એક્શન વર્ડ કે જેનો છેલ્લો અક્ષર છે, છેલ્લો મૂળાક્ષર એ વ્યંજન હોય અને એ મૂળાક્ષરની આગળનો એક મૂળાક્ષર છે એ સ્વર હોય. જેમ કે સીટ, તો એનો સ્પેલિંગ શું થશે? SIT. તો ટી છે એ વ્યંજન છે, એની આગળ એક સ્વર આપેલો છે જે છે આઈ, બરાબર. તો એનું ચાલુ ક્રિયાપદ કઈ રીતે બનશે? તો કે SITTING, એટલે કે છેલ્લો વ્યંજન છે એ બેવડાશે, બે વાર લખાશે. તો એવા 5 એક્શન વર્ડ આપેલા છે, સિટિંગ, રનિંગ, સ્કીપિંગ, ક્લેપિંગ અને સ્વિમિંગ. અને વધારે છે એ તમને કોષ્ટકની અંદર તમારી સ્વાધ્યાય પોથીમાં જોશો એટલે વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને છેલ્લો નિયમ છે, જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે એક્શન વર્ડ છે એનો છેલ્લો લેટર છે ઈ છે, તો એ છેલ્લો લેટર ઈ છે એ નીકળી જશે અને આઈએનજી લાગશે. જેમ કે રાઇટ, WRIT, રાઇટ એટલે કે લખવું, છેલ્લો મૂળાક્ષર ઈ હતો તો ઈ નીકળી ગયો અને એનું ચાલુ વર્તમાન કાળ કઈ રીતે બનશે? WRITING, રાઇટિંગ, બરાબર. તો આ રીતે આવા પણ આવા બીજા 5 શબ્દ આપેલા છે, રાઇટિંગ, ડાન્સિંગ, કમિંગ, ક્લોઝિંગ ને મેકિંગ, જેની છેલ્લો મૂળાક્ષર છે ઈ હોય અને ઈ છે એ નીકળી જાય ચાલુ વર્તમાન કાળમાં અને આઈએનજી પ્રત્યય લાગી જાય. તો આવા 3 નિયમો આપણે અગાઉ પણ જોઈ ગયા છે, અત્યારે રિવિઝન પણ કરી લીધું છે. હવે એ જ પ્રશ્ન, એ જ નિયમોને આધારે અહીં પ્રશ્ન આપેલો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના ખરા સ્પેલિંગ ફરતે રાઉન્ડ કરો. એટલે કે તમને જે સ્પેલિંગ આપેલો છે અહીંયા મૂળ ક્રિયાપદ લખેલું આપેલું હશે એની સામે 2 આઈએનજીવાળા રૂપો લખેલા હશે, એમાંથી એક જ એવું સ્વરૂપ છે, એક જ એવું સાચો સ્પેલિંગ હશે. એ જે સાચો સ્પેલિંગ છે આઈએનજીવાળો એની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે અને દર્શાવવાનું છે કે આ સ્પેલિંગ છે એ સાચો છે, બરાબર. તો આપણે જોઈએ, ચલો તો આપણે એવા શબ્દ જોઈ લઈએ. પહેલા ઉદાહરણ જોઈએ. પહેલું છે વિશ, WISH, વિશ એટલે કે ઈચ્છવું અથવા તો શુભેચ્છા પાઠવવી, બરાબર. આપણે કોઈનો બર્થડે હોય તો એને શું કહેવાય? હેપી બર્થડે. તો આપણે એને વિશ કર્યું કે આપણે એને શુભેચ્છા પાઠવી કહેવાય. પછી કોઈના માટે સારું રિઝલ્ટ આવ્યું હોય તો ધંધામાં વ્યવસાયમાં પ્રગતિ થઈ હોય તો આપણે એને કોંગ્રેચ્યુલેશન્સ એવું કહીએ છીએ. તો એને શું કહેવાય? આપણે એને કોંગ્રેચ્યુલેશન વિશ કર્યો એટલે કે એને શુભેચ્છા પાઠવી કહેવાય. તો એના 2 સ્પેલિંગ આપેલા છે, WSHING અને WSHHING.
તો સાચો સ્પેલિંગ આવશે WSHING. તો એની ફરતે તમને એક્ઝામ્પલની અંદર ઓલરેડી રાઉન્ડ કરીને આપેલું છે. અને બાકી નીચે આ રીતના શબ્દો આપેલા છે, એ શબ્દો 20 જેટલા છે, એમાંથી પહેલાં 5 છે અહીંયા લખેલા છે, એનો આપણે અભ્યાસ કરીશું. ચલો, તો પહેલો શબ્દ છે SIT, સીટ એટલે કે બેસવું. હવે એનો ચાલુ વર્તમાન કાળનો સાચો જવાબ શું આવશે? SITING અને SITING. તો જોઈએ અહીંયા કયો સાચો સ્પેલિંગ છે. તો SIT, ટી છે એ વ્યંજન છે અને એની આગળ એક સ્વર આપેલો છે, બે સ્વર નથી, એસ છે એ પાછો વ્યંજન થઈ જાય અને એક આઈ છે એ સ્વર છે. તો આપણે નિયમ જોયો હતો કે છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય અને એની આગળનો એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન છે એ બેવડાશે અને પછી ING લાગશે, એટલે સ્પેલિંગ શું બનશે? SITING. તો એવો સ્પેલિંગ ક્યાં છે? તો કે અહીંયા. તો એની ફરતે રાઉન્ડ કરવાનું. બીજું સ્ટેન્ડ એટલે કે ઊભું રહેવું. તો એમાં શું થશે? એનું ક્રિયાપદ સ્ટેન્ડિંગ, ચાલુ વર્તમાન કાળનું રૂપ, બરોબર. તો અહીંયા કંઈ પણ નિયમ નહીં લાગે, ખાલી ING જ લાગશે. તો એવો સ્પેલિંગ કયો છે? તો કે આ STANDING. બીજો સ્પેલિંગ છે એ ખોટો છે, STANDING. તો આ ક્રિયા, આ ING વાળું સ્વરૂપ છે એ ખોટું છે, આ સાચો સ્પેલિંગ છે, એની ફરતે રાઉન્ડ કરવાનું થાય. ત્રીજું રન, RUN. તો જોયું અહીંયા પણ છેલ્લો અક્ષર છે એ એન છે એટલે કે વ્યંજન છે, એની આગળ યુ એટલે કે સ્વર આપેલો છે. તો શું થશે સ્પેલિંગ? RUNNING. તો એવો સ્પેલિંગ ક્યાં આવ્યો? તો કે અહીંયા. તો RUNNING, આ સ્પેલિંગ ફરતે રાઉન્ડ કરવાનું. ચોથું રાઈટ, WRITE. હવે અહીંયા કયો નિયમ લાગશે? તો કે જે ક્રિયાપદની છેલ્લો અક્ષર છે, મૂળાક્ષર છે ઈ હોય તો ઈ છે એ નીકળી જશે ને એની જગ્યાએ ING લાગશે. અહીંયા પણ છેલ્લો અક્ષર ઈ છે તો ઈ નીકળી જશે ને ING લાગશે. તો સ્પેલિંગ શું બનશે? WRITING. તો એવો સ્પેલિંગ આ બેમાંથી ક્યાં છે? તો કે અહીંયા. એની ફરતે રાઉન્ડ કરવાનું. અને પાંચમું છે ક્લેપ, CLAP, બરાબર. તો અહીંયા પણ કયો નિયમ લાગશે? તો કે છેલ્લો મૂળાક્ષર પી એટલે કે વ્યંજન છે, એની આગળનો એક મૂળાક્ષર સ્વર છે એટલે કે એ આપેલો છે. તો છેલ્લો પી એટલે કે વ્યંજન છે એ બેવડાશે અને પછી સ્પેલિંગ શું બનશે? CLAPPING. તો એવો સ્પેલિંગ ક્યાં છે બેમાંથી? તો કે આ પહેલો. તો એની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો આ રીતનો છે આપણે પહેલો પ્રશ્ન જોઈ ગયા Unit-5ની અંદર. આવા બીજા 20 જેટલા પ્રશ્નો તમને આપેલા છે, એની ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે, સાચો સ્પેલિંગ શોધવાનો અને જે સાચો સ્પેલિંગ હોય એની ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે. તો આ છે, હું તમને આજે PDF ફાઇલ મોકલીશ, એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીની અંદર સરસ રીતે છે એ આ પ્રશ્ન પૂર્ણ કરવાનો છે અને સરસ રીતે લખાઈ ગયા પછી મને ફોટા પાડી અને PDF ફાઇલ ફરીથી મોકલવાની છે. થેન્ક યુ.